પત્રકારત્વ જે અત્યારે આમ જેને કહીએ કે ધોરી નસ સાહિત્યને પણ એટલું જ સાંકળી રહ્યું છે પત્રકારત્વ અત્યારે, અને આપનું પત્રકારત્વના ક્ષેત્રમાં ખૂબ ઉજ્જવળ નામ છે એવું હું કહીશ. તો પત્રકારત્વમાં તમારી જે સફર અત્યાર સુધીની રહી છે એના વિશે અમે જાણવા માંગીશું, કારણ કે તમે પત્રકારત્વ ભણાવ્યું છે, તમે એક શિક્ષક રહી ચૂક્યા છો 25-1 વર્ષ સુધી, અને લગભગ દરેક પાસાઓને તમે અડ્યા છો. તો અમને એના તમારી સફર વિશે વાત કરો કે કેવી રીતે આ પત્રકારત્વ થયું. મારી જે જ્ઞાતિ છે એ વેપારી જ્ઞાતિ કહેવાય છે, પણ હું નાનપણથી જ મને શબ્દો સાથે ઘણું બનતું, વાંચવાનો અને લખવાનો ખૂબ શોખ હતો. અમદાવાદ ભણવા આવ્યો પછી પત્રકારત્વમાં સ્નાતક થયો, પત્રકારત્વમાં માસ્ટર ડિગ્રી પણ લીધી. પછી તો હું અધ્યાપક થઈ ગયેલો, પણ એવું મન થયું કે વિકાસલક્ષી પત્રકારત્વ જાતે કરીએ એનો અનુભવ લેવાનું મન થયું. અને પછી પોતાની એક એજન્સી, ન્યૂઝ એન્ડ ફીચર્સ એજન્સી શરૂ કરી 2 વર્ષ સુધી, અને અલગ અલગ ઘણા અખબારોમાં થોડો થોડો સમય કામ કર્યું. ગુજરાત સમાચારમાં મારી તાલીમ થઈ 2 મહિના માટે, પછી ગુજરાત ટુડે નામનું એક દૈનિક વર્તમાન પત્ર ત્યારે શરૂ થયેલું, એમાં મેં 2 વર્ષ કામ કર્યું, અને અલગ અલગ અખબારોમાં લખવાની તક મળી. પણ પછી અમેરિકાથી ન્યુયોર્કથી એક સાપ્તાહિક શરૂ થયેલું ત્યાંના ગુજરાતીઓ માટે. એ આખું અખબાર તૈયાર થતું હતું ભારતમાં અમદાવાદમાં, પણ એનું ઓડિયન્સ હતું અમેરિકાના ગુજરાતીઓ, પ્રકાશિત થતું હતું ત્યાં ન્યુયોર્કથી. તો એમાં હું પત્રકાર તરીકે જોડાયો અને મેં 14 વર્ષનો વનવાસ ભોગવ્યો. પત્રકાર તરીકે એમાં હું જોડાયો હતો, સંપાદક બન્યો અને પછી છેવટે એનો તંત્રી પણ બન્યો. એ પછી છેલ્લા 3-1 વર્ષથી, આમ તો 4-1 વર્ષથી, મેં મારી પોતાની એક કંપની શરૂ કરી છે, રા પોઝિટિવ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ, અને પોઝિટિવ એંગલ સાથેનું પત્રકારત્વ કરવાના હેતુથી આ કંપની કામ કરે છે. અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ માટે અમે લોકો એક ગુજરાત કનેક્શન નામનું અખબાર સિડનીથી પ્રકાશિત કરીએ છીએ. તમે તમારી સફર વિશે વાત કરી અને બહુ ટૂંકાણમાં અને ભારપૂર્વક બધી જ વાત કરી લીધી, તો એમાં એક તમે કહ્યું કે પોઝિટિવ પત્રકારત્વ ઉપર તમે વધારે ભાર આપી રહ્યા છો, તો પત્રકારત્વ ક્ષેત્રમાં પોઝિટિવ પત્રકારત્વ જ નો રસ્તો જ કેમ તમે પસંદ કર્યો? આમ તો પત્રકારત્વ એટલે પત્રકારત્વ, એમાં નેગેટિવ શું અને પોઝિટિવ શું એ દલીલ કરી શકાય. અને પત્રકારત્વનું જે મુખ્ય પ્રયોજન છે એ તો નકારાત્મકતા સાથે વધારે જાય છે, કારણ કે સમાજમાં જે વસ્તુ બરાબર ના ચાલતી હોય એની વાત કરવી એ પત્રકારત્વનું મુખ્ય કામ છે. અને એવી રીતે વાત કરવી કે બરાબર થવી જોઈએ, પણ અત્યારે માહોલ એવો છે કે નકારાત્મકતા વધી ગઈ છે. પહેલી વાત એ કે રાજકારણ વિશે મીડિયામાં અતિરેક થયો છે એવું લાગે, કે ભાઈ કુલ જે જગ્યા હોય એ ટેલિવિઝનની વાત કરીએ કે અખબારોની વાત કરીએ, તો એમાંથી 60-70% જગ્યા તો જાહેર ખબરો લઈ જાય, પછી થોડીક જગ્યા મળે તમને, તો એ જે થોડીક જગ્યા બચે એમાં પણ પછી તમે 60-70% રાજકારણવાળા લઈ જાય. લોકશાહી રાષ્ટ્ર હોય, વિકાસશીલ રાષ્ટ્ર હોય, એટલે રાજકારણનું મહત્ત્વ રહેવાનું છે, કારણ કે એમાં શાસકો અથવા તો જે તંત્ર છે રાજ્યતંત્ર એનો હસ્તક્ષેપ દરેક બાબતમાં રહેવાનો. જેમ જેમ રાષ્ટ્ર વિકસિત થતું જાય એમ રાજ્ય ઢીલું પડતું જાય. આપણે વિકાસલક્ષી છીએ એ વાત આપણે કબૂલ કરીએ, પણ એટલું બધું આપણે કવરેજ આપીએ છીએ રાજકારણને કે જાણે કે એના સિવાય કશું અસ્તિત્વ જ નથી એવી એક છાપ ઊભી થાય છે. એ પછી આપણે મનોરંજન એટલે કે ફિલ્મોને, ફિલ્મોની વાત એટલે જ જાણે કે ભારતની વાત એવી એક હવા ઊભી થઈ છે. પછી ઘટનાઓ અને દુર્ઘટનાઓ, ખાસ કરીને ક્રાઇમના ન્યૂઝ, તો તમે આ 3 વસ્તુ લઈ લો પછી તમારી પાસે શું બચે છે? આવડા મોટા રાષ્ટ્રમાં કશું સારું બનતું જ નથી. હું ઘણી વાર એવું કહું છું કે અખબારનું કામ એ શું ફક્ત ઉકેલો બતાવવાનું છે? કોઈ પણ ગામ હોય ત્યાં ગામ હોય ત્યાં ઉકેલો હોય એવી ગુજરાતીમાં કહેવત છે, તો સાહેબ ગામ હોય ત્યાં બગીચો પણ હોય, તો ઉકરડાને પણ બતાવો, આપણે ના નથી પાડતા, પણ બગીચો પણ બતાવો. કોઈ એવી દલીલ કરશે કે બગીચો ના હોય તો શું કરવાનું, કારણ કે ઉકરડો તો હોય હોય ને હોય જ, કારણ કે ગામ હોય ત્યાં કચરો થાય,
કચરો થાય એટલે ઉકળો હોય, તો બગીચો નથી તો શું કરવાનું? તો સાહેબ બગીચો તો હોવો જ જોઈએ. તો એ ઉકરડાના ખાતરનો ઉપયોગ કરીને બગીચો થાય એવું વાતાવરણ ઊભું થવું જોઈએ, અને એ વાતાવરણ ઊભું કરવામાં પત્રકારનું પ્રદાન હોવું જોઈએ એવું હું માનું છું. હું ગુજરાત વિદ્યાપીઠમાં મેં પત્રકારત્વમાં માસ્ટર ડિગ્રી કરી. મહાત્મા ગાંધી પોતે બહુ જ મોટા ગજાના પત્રકાર હતા, સંપાદક હતા અને તંત્રી હતા. 79 વર્ષે જીવ્યા, એમાંથી 44 વર્ષ સુધી ગાંધીજીએ સક્રિય પત્રકારત્વ કર્યું છે. તો મને ખબર પડી કે આ પત્રકારત્વ ખરેખર શા માટે. એટલે જ્યારે વિદાય સમારંભ હતો અને મારે મારો પ્રતિભાવ આપવાનો હતો ત્યારે હું ત્યારે બોલ્યો હતો કે હું પત્રકારત્વમાં સ્નાતક થયો ત્યારે મને ખબર પડી કે પત્રકારત્વની શક્તિ શું છે. અને હું ગુજરાત વિદ્યાપીઠમાં 2 વર્ષ પત્રકારત્વમાં ભણ્યો પછી મને ખબર પડી કે પત્રકારત્વની પત્રકારત્વ દ્વારા જે શબ્દ આપણે લખીએ છીએ એ શબ્દની ભક્તિ શું છે. પત્રકારત્વ કેવી રીતે કરવું એટલે શબ્દની શક્તિ, અને પત્રકારત્વ શા માટે કરવું એટલે શબ્દની ભક્તિ. હું એવું માનું છું, અને મને શબ્દની ભક્તિ અથવા તો એમ કહું કે પત્રકારત્વનું પ્રયોજન મને ગુજરાત વિદ્યાપીઠમાંથી મળ્યું, મહાત્મા ગાંધીના વિચારોમાંથી મળ્યું કે આપણે કશું પણ કરીએ છીએ તો એની પાછળ એક ચોક્કસ હેતુ હોવો જોઈએ, અને હેતુ એક જ હોવો જોઈએ, સ્વસ્થ સમાજનું નિર્માણ. અને સ્વસ્થ સમાજના નિર્માણમાં પત્રકાર તરીકે, શબ્દના બંધા તરીકે તમારે શું કરવું એ વિચારવાનું છે. સાહિત્યનો શબ્દ અને પત્રકારત્વનો શબ્દ એ બંને આમ થોડા જુદા જુદા કહેવાય છે. પત્રકારત્વની વ્યાપકતા વધારે પણ સાહિત્યનું ઊંડાણ વધારે, બંનેની ભૂમિકાઓ જુદી જુદી છે. સાહિત્યકાર અને પત્રકાર બંનેના રોલ જુદા છે, બંનેના બોલ જુદા છે, પણ મને એવું લાગે છે કે બંનેનું કામ તો સંવેદના સાથે છે. આપણે માળખું ઊભું કરી દઈએ, મોટી મોટી બિલ્ડિંગો બનાવી દઈએ અને સરસ મજાના અનેક પ્રકારના સાધનો ઊભા કરી દઈએ તો આપણે એમાં જીવવા રહેવા લાયક આપણે બધું કરી દીધું, પણ જીવવા લાયક જો કરવું હોય બધું તો એમાં સંવેદના જોઈએ. અને સંવેદનાનું મોટામાં મોટું કામ જો કોઈ કરતું હોય તો એ સાહિત્યકારો, પત્રકારો અને કળાકારો કરે છે. એટલે પત્રકારત્વનું બેઝિક કામ સાહિત્યકારની જેમ જ પોતાના શબ્દને માંજી માંજીને ઉજળો કરી કરીને એના દ્વારા લોકોની સંવેદનશીલતા વધે એવો પ્રયાસ કરવાનો છે. હું ઘણીવાર એમ કહેતો હોઉં છું કે સમાજમાં વેદના વધી રહી છે એનું એકમાત્ર કારણ એ જ છે કે સમાજમાં સંવેદના ઘટી રહી છે. જેટલી તમે સંવેદના વધારશો એટલી વેદના આપોઆપ ઘટવાની છે. તો સંવેદનાને ઘટાડવા વધારવાનું કામ એ કામ પત્રકારનું છે, અને એ કામ થોડું અઘરું છે પણ અઘરું કાર્ય હોય એટલે કરવાની વધારે મજા આવે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી તમે કે પોઝિટિવિટી શબ્દ સાથે જ અજવાળું રેલાતું હોય એવું બિલકુલ અમને પણ અનુભવાય છે, અને તમારા વિચારો પણ અત્યારે એટલો જ પ્રકાશ રેલાવી રહ્યા છે. તો શબ્દોની ભક્તિ વિશે તમે વાત કરી સર, તો એક બીજો પણ એવું પાસું છે કે સંપાદન, એના ક્ષેત્ર પર તમે ખૂબ સરસ કામગીરી બજાવી છે. તો સંપાદન વિશે લગભગ મોટા ભાગનો વર્ગ અજાણ હોય છે કે એની પ્રક્રિયા, એની જે પ્રોસેસ છે એ કેવી રીતે થતું હોય છે, તો એના વિશે થોડીક વધારે માહિતી અમને આપો. સંપાદન એ એક જાતની કળા છે, અને મને જ્યારે એક અખબારમાં એક પૂર્તિનું સંપાદન સોંપવામાં આવ્યું કે તમારે આ પૂર્તિનું કામ સંભાળવાનું છે, હું પહેલેથી જ વાંચતો હતો, ખૂબ વાંચતો હતો, મને વાંચવાનો બહુ શોખ હતો, એટલે કયા કયા લેખકો કયા કયા પ્રકારનું લખી રહ્યા છે એની મને ખબર હતી. છતાં પણ એક સંપાદક તરીકે મેં થોડુંક હોમવર્ક કર્યું. ગુજરાતી ભાષાના મહત્વના ગણાતા 25 દૈનિક વર્તમાનપત્રો મેં ભેગા કર્યા, અને એની પૂર્તિઓનો 3-3 મહિના સુધી અભ્યાસ કર્યો, અને એક આખું મેં મારી રીતે અહેવાલ બનાવ્યો, અને મેં નક્કી કર્યું કે કયા લેખકો લખી રહ્યા છે, કયા વિષય ઉપર લખી રહ્યા છે, વિષય વૈવિધ્ય કેવું છે, રાજકારણમાં મહત્વનું કોણ લખી રહ્યું છે, સમાજકારણમાં, વિજ્ઞાનમાં, ચિંતનાત્મક, ફિલ્મ, કલા,
એમ મેં આખો એક આખો અહેવાલ જ બનાવી દીધો. પછી એ વખતે મારા જે તંત્રી હતા એની સામે હું બેઠો અને અમે લોકોએ નક્કી કર્યું કે ભાઈ આ આ સિનારીઓ છે ગુજરાતી પત્રકારત્વમાં જે મેગેઝિન સેક્શન છે એનો આ સિનારીઓ છે. એટલે પછી અમે પછી નક્કી કર્યું કે આપણે કયા કયા લેખકો પાસે લખાવીશું, શું લખાવીશું. સંપાદનનું કામ ખૂબ જ ગંભીર કામ છે, સંપાદકની જવાબદારી હોય છે, કારણ કે એણે વાચકો સુધી ચોક્કસ પ્રકારના વિચારોને પહોંચાડવાના હોય છે. ન્યૂઝ સેક્શનમાં વિચારો તો હોય જ છે સૂક્ષ્મ રીતે, પણ વ્યૂઝ સેક્શનમાં તો સીધે સીધા વિચારો હોય છે. અને આપણા ત્યાં કેટલાક પરંપરાગત આમ મૂલ્યો ઊભા થઈ જતા હોય છે, એ મૂલ્યો ઘણીવાર એકદમ નક્કામા અને તકલાદી મૂલ્યો હોય છે, એમાં દાખલા તરીકે લોકપ્રિયતા. તો જે લોકપ્રિય હોય એની પાસે જ લખાવડાવવું. આ આ વસ્તુ કાયમ માટે કે સાચી હોય એવું જરૂર નથી. સંપાદક તરીકે મેં હંમેશા કાળજી રાખી છે કે મારે મારા વાચકની રુચિનું ઘડતર પણ કરવાનું છે. વાચકને જે ગમે છે એ બધું જ આપી દેવું એવું મેં ક્યારેય સંપાદક તરીકે માન્યું જ નથી. એના બદલે મેં એવું માન્યું છે કે હું સમન્વય કરું, લેખ જે ગમે છે એ કેટલુંક આપું, પણ જોડે જોડે મને એવું લાગે કે ના આ વસ્તુ પણ ગમવી જોઈએ. પત્રકારત્વમાં રુચિ ઘડતરની બહુ મોટી જવાબદારી છે એવું હું અંગતપણે માનું છું. અને મેં મારા પત્રકારત્વમાં સંપાદક તરીકે આ વસ્તુ કરી પણ દેખાડી છે. એટલે જ્યારે હું સંપાદક તરીકે નક્કી કરતો હોઉં ત્યારે કયા લેખકો પાસે હું લખાવીશ, અત્યારે મારું એવું માનવું છે કે ગુજરાતી અખબારોમાં વ્યક્તિલક્ષી પૂર્તિઓ થઈ ગઈ છે કે આ વ્યક્તિ સારું લખે છે અને લોકો બહુ વંચાય છે એટલે એની પાસે લખાવો. હવે એ કેવું લખે છે, ખરેખર એ જે લખે છે એમાં ગુણવત્તા કેટલી છે એવું આપણે વિચારતા જ નથી. હસમુખ ગાંધીએ જે સમકાલીનમાં બધા કેટલાક પ્રયોગો કર્યા એ પ્રયોગો મને ગમેલા. એમ એવું નક્કી નથી કે કવર સ્ટોરી એક વ્યક્તિ જ લખે. કવર સ્ટોરી દસ લેખકો જે પૂર્તિમાં લખતા હોય એમાંથી સૌથી શ્રેષ્ઠ કોઈકે લખી હોય તો એને કવર સ્ટોરી બનાવી દેવામાં આવે. તો એમાં વિચાર અને વિષયનું મહત્વ છે, વ્યક્તિનું નહીં. કોઈ એક પૂર્તિ પ્રકાશિત થતી હોય તો એમાં એક લેખકનો લેખ હંમેશા પહેલા પાને જ આવે એવું જરૂરી નથી. હું જે પૂર્તિનું સંપાદન કરતો હતો એમાં અમે લોકોએ પહેલું પાનું એકદમ ઓપન રાખેલું, એમાં હું પણ લખતો બીજા લેખકો પાસે પણ લખાવતો. તો આ વસ્તુ વધારે મહત્વની છે કે તમે વિચાર ઉપર કેન્દ્રિત થાઓ સંપાદક તરીકે, આ પહેલી વાત. બીજી વાત એ કે તમે લેખકો સાથે તમારે જબરજસ્ત તાલમેલ હોવો જોઈએ. સંપાદક તરીકે તમારું વાંચન જબરજસ્ત હોવું જોઈએ. ગુજરાતી મેં કહેવત છે કે કૂવામાં હોય તો અવાડામાં આવે, એ કહેવત મેં થોડીક લંબાવી છે. મેં એ કહેવત હું હવે આ રીતે કહું છું કે કૂવામાં હોય તો અવાડામાં આવે અને જેવું કૂવામાં હોય એવું જ અવાડામાં આવે. જો કૂવામાં શુદ્ધ પાણી હશે તો અવાડામાં શુદ્ધ પાણી આવવાનું છે, પણ કૂવામાં જો પ્રદૂષિત પાણી હશે તો અવાડામાં પ્રદૂષિત પાણી જ આવશે. એટલે સંપાદકનું પોતાનું વિઝન, એનું પોતાનું વાંચન, એની શબ્દ ભાષા સજ્જતા, આ બધાનું પ્રતિબિંબ એ જે સંપાદન કરે છે એમાં પડતું જ હોય છે. તમને નવાઈ લાગશે, ગુજરાતી ભાષાના ખ્યાતનામ લેખક ચંદ્રકાંત બક્ષી પાસે હું લખાવતો. વર્ષમાં ઘણીવાર નવા લેખો લખાવતો, પણ દર વખતે નવા લેખો ન લખી શકતા તો હું એમના જૂના લેખો પણ મૂકતો, પણ એટલા સરસ રીતે મૂકતો. તો ચંદ્રકાંત બક્ષીએ એકવાર મને કોમ્પ્લિમેન્ટ્સ આપ્યા હતા કે તું મારા જૂના લેખો એટલા સરસ રીતે મૂકે છે એ મને મારા નવા લેખો કરતાં પણ વધારે ગમે છે. એક બહુ જ મોટા લેખક હંમેશા મને ફોન કરીને પૂછતા કે રમેશ આ વખતે આપણે કયા વિષય પર લખીશું, ફોન ઉપર ડિસ્કશન કરતા અને અમે લોકો ચર્ચા કરતા કે શું ચાલી રહ્યું છે, તમારે શેના ઉપર લખવું જોઈએ. હવે સંપાદક તરીકે તમે જે લેખક પાસે લખાવો છો એ લેખકનું બધું જ તમારે વાંચવું જોઈએ. આ એક જરા તકલીફવાળી વાત છે કે વાંચવાનું ગમતું હોતું નથી, પણ જો તમે સારા ઉત્તમ સંપાદક થવા માગતા હો તો તમારે વાંચવું જ જોઈએ. જે લેખકો પાસે તમે લખાવો છો એ લેખકનું બધું જો તમે વાંચેલું હશે તો તમે એની પાસેથી શું શ્રેષ્ઠ લખાવવું એની તમને ખબર પડશે. અને એની વિચારધારા શું છે, એ કઈ વસ્તુમાં, એક કેપ્ટન હોય દાખલા તરીકે તો એને ખબર હોય કે આ મારો આ બોલર છે ને એ આ પ્રકારના બોલ વધારે સારા નાખે છે, તો પીચના આધારે નક્કી કરી શકે કે આ આ પીચમાં આ બોલર વધારે ચાલશે. સંપાદકે પણ એવું વિચારવું જોઈએ
કે કયા સમયગાળામાં કયા લેખક પાસે શું લખાવવું જોઈએ, અને આવું મેં અનેક વાર કરાવડાવ્યું છે. પછી તમે સંપાદક તરીકે એને રજૂ કરવાની પણ કળા હોવી જોઈએ તમારી પાસે. તમે બધું એમને ભરી દો તો એ ના ચાલે. હવે તો ટેકનોલોજી એટલી બધી વિકસી છે, એનો પણ આપણે પ્રયોગ કરવો જોઈએ, ઉપયોગ કરવો જોઈએ. લેખને અનુરૂપ હેડિંગ કાઢવાની પણ તમારી એક સંપાદક તરીકે કળા હોવી જોઈએ. રમેશ પારેખનું અવસાન થયું અને મેં ચીનુ મોદી પાસે લેખ લખાવડાવેલો અને લેખનું હેડિંગ એમને નહીં આપેલું, કારણ કે એમને એવું હતું, એમને એવો ભ્રમ હતો કે હું હેડિંગ વધારે સારા આપું છું. એટલે મને કે હેડિંગ તારે આપી દેવાનું. પછી મેં એની કવર સ્ટોરી બનાવેલી અને મને યાદ છે કે મેં એનું હેડિંગ એવું આપેલું, રમેશ પારેખની વિદાય, શબ્દની સલ્તનતમાં સન્નાટો. તો એટલું બધું હેડિંગ એ ચીનુ મોદીને અને વાચકોને પણ ગમેલું. તો એક આ કલા છે, એટલે હેડિંગ આપવાની પણ તમારામાં એક સૂઝ હોવી જોઈએ. એ કેટલીક રીતે કુદરતી પણ હોય છે અને કેટલીક રીતે તમારે રિયાઝ પણ કરવાનો હોય છે. એક નવરાત્રિની અમે પૂર્તિ તૈયાર કરતા હતા અને એમાં કવર સ્ટોરીનું હેડિંગ મળતું નહોતું. હું ક્યાંક રિપોર્ટિંગમાં બહાર ગયો હતો અને મારા તંત્રી અને અમારા બીજા સબ એડિટરોને એ લોકો અડધો કલાકથી રિયાઝ કરતા હતા કે આને હેડિંગ શું આપવું અને હેડિંગ શું આપવું. પછી હું રિપોર્ટિંગ કરીને આવ્યો એટલે મને મારા તંત્રીએ કહ્યું, મને અત્યારે યાદ નથી પણ મેં ફક્ત અડધી મિનિટમાં 2-3 હેડિંગ આપેલા તો તરત એ હેડિંગ ક્લિક થઈ ગયા હતા. તો આ તમારું જે જબરજસ્ત વાંચન હોય, તમારા તમે બહાર બહુ ફરતા હો, જુદા જુદા લોકોને સાંભળતા હો, એમાંથી ક્યારે કઈ વસ્તુ કામ આવી જશે એની કલ્પના આપણે કરી શકતા નથી. પછી સંપાદક તરીકે થોડી ક્રિએટિવિટીથી વિચારવું જોઈએ, કંઈક જુદું વિચારો, જુદું આપો, એ બહુ જ મહત્ત્વનું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2004માં અમેરિકા જવાના હતા, પછી એમને વિઝા નહોતા મળ્યા અને એ નહોતા જઈ શક્યા. પણ એ વખતે હું સંપાદક હતો તો મેં વિચાર કર્યો કે નરેન્દ્ર મોદી રાજકારણી તરીકે કે એક મુખ્યમંત્રી તરીકે એના વિશે તો બધા અભ્યાસ કરે છે, આપણે એક જુદી પૂર્તિ તૈયાર કરીએ અને અમે નરેન્દ્ર મોદીના જુદા જુદા જબરજસ્ત જુદા જુદા એંગલથી લેખો લખાવડાવ્યા અને લખ્યા. હું એક દિવસ માટે વડનગર જતો રહ્યો મારા ફોટોગ્રાફરને લઈને સવારથી સાંજ સુધી. હીરાબા એમના મમ્મીનો મેં 2 કલાક લાંબો ઇન્ટરવ્યૂ કર્યો. તમને નવાઈ લાગશે, હું આ વાત કરી રહ્યો છું નવેમ્બર 2004ની. એ વખતે નરેન્દ્રભાઈને મુખ્યમંત્રી તરીકે ટકી રહેવાના ફાંફા હતા, એવા દિવસો હતા. 2002 પછીની વાત કરું છું. એ વખતે હીરાબાએ મને ઇન્ટરવ્યૂમાં એવું કહ્યું હતું કે મારો આત્મા એવું કહે છે કે મારો નરેન્દ્ર એક દિવસ ભારતનો વડાપ્રધાન થશે. પછી મેં એમના એમની જે મુલાકાતનું મથાળું કર્યું હતું એ આ જ કર્યું હતું 2004માં. તો એમાં તો અમે લોકોએ બહુ જુદા જુદા એંગલથી નરેન્દ્રભાઈને રજૂ કર્યા હતા અમારી પૂર્તિમાં. તો ક્રિએટિવિટી સાથે વિચારો. ગ્રાફિક ડિઝાઇનર પાસે જ ક્રિએટિવિટી હોય છે એવું માનવાનું કારણ નથી, સંપાદક પાસે પણ હોવી જોઈએ. અને આજુબાજુમાં શું બની રહ્યું છે એનો અભ્યાસ કરવો જોઈએ. અને મૂળ વાત તો એટલી જ છે કે વાચકને ગમવું જોઈએ એ પહેલું વિચારવાનું, અને બીજું વિચારવાનું વાચકને સ્પર્શવું જોઈએ. પત્રકારત્વમાં મૂલ્યોને કઈ રીતે અંદર મૂકો છો, મૂલ્યોને કઈ રીતે મૂલવો છો એની ચર્ચા કરી શકાય. હું પોતે અંગત રીતે એવું માનું છું કે પત્રકારત્વમાં મૂલ્યો હોવા જોઈએ. એ મૂલ્યો શું હોવા જોઈએ? આમ તો એવું કહેવાય છે કે પત્રકાર તટસ્થ હોવો જોઈએ, પત્રકાર નિર્ભીક હોવો જોઈએ, પત્રકાર મહેનતુ હોવો જોઈએ, પત્રકાર કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર, પ્રલોભનમાં આવ્યા વગર, જોખમની ચિંતા કર્યા વગર જે સાચું હોય એને લખવું જ જોઈએ. આ બધી વાત બરાબર છે, પણ મૂળ વાત એ છે કે પત્રકારત્વ શા માટે કરવું જોઈએ એની ભાવના એનામાં એની ભાવના હોવી જોઈએ. અને એટલી ભાવનાથી નથી ચાલવાનું, એની એક સ્પષ્ટ સમજણ પણ એનામાં હોવી જોઈએ કે હું આ શા માટે કરું છું અને હું જે કરું છું એની અસર શું પડી રહી છે, એ પણ પત્રકારે વિચારવાનું છે. પત્રકારત્વ એ જબરજસ્ત સશક્ત માધ્યમ છે. અત્યારે તમે જુઓ કે સમગ્ર વિશ્વમાં માધ્યમો બોલકા પણ થયા છે અને બળુકા પણ થયા છે, વ્યાપક પણ થયા છે અને પ્રભાવક પણ થયા છે. કોઈ પણ વ્યક્તિ હોય અત્યારે અત્યારના જીવનમાં જે વ્યક્તિ જીવી રહી છે એનું તમે માનસિક પોસ્ટમોર્ટમ કરો તો એમાં મીડિયાની સૌથી મોટી અસર છે. પહેલાં ગુરુની અસર હતી, કુટુંબની અસર હતી, શિક્ષકોની અસર હતી, ધર્મગુરુઓની અસર હતી, પહેલાં એવું હતું. પણ હવે અત્યારે એવું છે કે આ બધાની અસર હોય કદાચ,
પણ બહુ જ ઓછી. સૌથી વધારે અસર તો મીડિયાની છે. એ મીડિયાનું સ્વરૂપ બદલાયું છે. એટલે મીડિયા એટલે અખબારો, ટેલિવિઝન, ફિલ્મ, રેડિયો, એમાં હવે એફએમ રેડિયો ઉમેરાઈ ગયો છે, અને હવે સોશિયલ મીડિયમ, ઇન્ટરનેટ. એટલે આ જે 5-6 મીડિયમ છે, એ 5-6 મીડિયમની કોઈ પણ વ્યક્તિ ઉપર જબરજસ્ત અસર હોય છે. આ અસર જબરજસ્ત છે એટલે આપણે જ્યારે એનો એમાં કામ કરતા હોઈએ ત્યારે આપણે બહુ ગંભીરતાથી અને કાળજીથી આગળ વધવું જોઈએ. હિન્દીમાં એક એવો શેર છે કે જ્યાં ખૂબ ગહન હોય ત્યાં ધીમે ધીમે જવું જોઈએ. તો આટલી બધી ગંભીર અસર થતી હોય ત્યારે કાળજીપૂર્વક કામ કરવું જોઈએ. એટલે મૂલ્યો વગરનું પત્રકારત્વ એ મને લાગે છે કે સમાજ માટે ખૂબ જોખમી છે. અને આપણા ભારતની વાત કરીએ તો 1947 પહેલાં જેટલું પત્રકારત્વ થયું એ રાષ્ટ્રનિષ્ઠ પત્રકારત્વ થયું. ભારતને સ્વતંત્રતા મળી છે એમાં પત્રકારત્વનું બહુ જ મોટું પ્રદાન છે. સૌથી મોટા જે સેનાની સુકાની હતા એ મહાત્મા ગાંધી. તો મહાત્મા ગાંધી 79 વર્ષ જીવ્યા, એમાંથી એમણે 45 વર્ષ પત્રકારત્વ કર્યું. એટલું જ નહીં, જે બધા મહારથીઓ હતા એ કાં તો પોતાનું અખબાર ચલાવતા હતા કાં અખબારોમાં લખતા હતા. તો આ પત્રકારત્વની મોટી અસર હતી. સ્વતંત્રતા પછી આપણે જરા મનોરંજન માટે એનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું. આપણે એને ઉદ્યોગ બનાવી દીધો. અને એ જે મૂલ્યો પત્રકારત્વમાંથી મૂલ્યો જેમ જેમ ધીમે ધીમે ઘસાતા ગયા એમ એમ સમાજમાંથી પણ ઘસાતા ગયા. કોઈ દલીલ એવી કરે કે બધા વ્યવસાયોમાંથી મૂલ્યો ઘસાઈ ગયા છે. તમે આરોગ્યનું ક્ષેત્ર લો તો કેટલા ડૉક્ટરો મૂલ્યો સાથે પોતાની પ્રેક્ટિસ કરે છે. તમે વકીલો લઈ લો, તમે શિક્ષકો લઈ લો, તમે એન્જિનિયરો લઈ લો, તમે કોઈ પણ ક્ષેત્રના લોકો લઈ લો. આ દલીલ સાચી છે, પણ પત્રકારત્વ સાહેબ એ સાવ જુદો વ્યવસાય છે. કારણ કે એ માનસિકતા સાથે જોડાયેલો વ્યવસાય છે. એ કૂવામાં પ્રદૂષિત પાણી હોય તો એ કૂવાનું પાણી જેટલા પીતા હોય ને એને અસર કરે. કોઈ મોટી ટાંકી હોય એમાં પ્રદૂષિત પાણી હોય તો 20-25 સોસાયટીઓને પાણી પહોંચતું હોય એને અસર કરે. પણ એક પ્રદૂષિત કલમ અનેક લોકોના મગજ બગાડી નાખે છે. એટલે પત્રકારત્વનો વ્યવસાય આખો જુદો જ છે. એટલે તો ગાંધીજી કહેતા હતા કે પત્રકારત્વનો વ્યવસાય ફક્ત સેવાથી જ ચાલવો જોઈએ. એ અઘરું છે. તમે સેવાથી ના ચલાવો, તમે પૈસા લઈને ચલાવો, પણ સાવ બધી વાતને તળીએ મૂકી દો એવું ના બનવું જોઈએ. છેલ્લે મહેન્દ્ર મેઘાણીએ એક વાત મને કરી હતી, એ કરું. એમણે આ મૂલ્યોવાળી વાતની અમે એકવાર ચર્ચા કરતા હતા ત્યારે એમણે કહ્યું હતું કે કોઈ રિક્ષાવાળો હોય છે ને, તો એ રિક્ષાવાળો પણ પાછળ લખતો હોય છે કે અશક્ત લોકો અને દર્દીઓ માટે રાહત ભાવે હું. તો આ એનું મૂલ્ય છે, આ એનું મૂલ્ય છે. તો તમે પત્રકારત્વમાં જો આવ્યા હો તો તમારું એક મૂલ્ય તો એવું હોવું જોઈએ, એક નહીં કે તમારા મૂલ્યો એવા હોવા જોઈએ કે જે તમે સમાજને ફાયદો ના કરાવી શકો તો કાંઈ નહીં, સમાજને નુકસાન થાય એવું તો ન જ કરવું જોઈએ. ખૂબ સરસ વાત કરી તમે. તો આટલા બધા અનુભવો, આટલું બધું સંપાદન ક્ષેત્રમાં પણ તમારું પ્રદાન છે, અધ્યાપક પણ તમે રહી ચૂક્યા છો, પત્રકારત્વ તો આમ તમારી રસોમાં વહે છે એવું આપણે કહી શકીએ. હવે તો અમુક એવા ખાસ અનુભવ, આમ તો આટલા બધા આટલી લાંબી કારકિર્દી એવા ઘણા બધા અનુભવો હશે, પણ કોઈ એક કે બે એવા અનુભવ કે જે હજી પણ તમને એટલા સ્પર્શે છે અને તમે એને ભૂલી નથી શક્યા, અથવા તમને બહુ આનંદ થાય છે ને યાદ કરતા, તો એવા એક બે અનુભવો અમારી સાથે શેર કરો તો બહુ ગમશે. પત્રકારત્વની મારી ત્રણેક દાયકાની સફર દરમિયાન અનેક અનુભવો થયા છે. એ બધા અનુભવોએ મારું ભણતર પણ કર્યું છે, મને નવું નવું શીખવ્યું પણ છે, અને હું જે દિશાનું કામ કરી રહ્યો છું એની મને પહોંચ પણ આપી છે કે આ દિશા બરાબર છે. 2-3 અનુભવો તમારી સાથે વહેંચ્યું. રણજીતરામ સુવર્ણચંદ્રક એ ગુજરાતી સાહિત્યનું ટોચનું પારિતોષિક કહેવાય છે. મધુ રાયને જ્યારે એવોર્ડ મળ્યો ત્યારે મને એવું મન થયું કે એના વિશે એક વિગતવાર લેખ તૈયાર કરું. એટલે ગુજરાત સાહિત્ય સભા તરફથી આ પારિતોષિક અપાય છે. એના મંત્રી કમળાબેન સુતરિયાના ઘરે હું ગયો અને મેં બહુ જ લાંબો એમનો 1-2 કલાકનો ઇન્ટરવ્યૂ કર્યો. અને એમાં બધું મેં ફંફોસી કાઢ્યું કે ભાઈ આ ક્યારથી અપાય છે, કોણ આપે છે, કેવી રીતે અપાય છે, અત્યાર સુધી કોને કોને અપાયો, કોણે ના પાડી, એવી બધી જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ મેં પૂછી. પછી મેં પૂછ્યું કે સહજ રીતે પૂછ્યું, મેં કીધું આ ચંદ્રકમાં તમે સોનું કેટલું આપો છો? તો કમળાબેને કહ્યું કે મહેરબાની કરીને રમેશભાઈ લખતા નહીં, અમે સોનું આપતા જ નથી, અમે રણજીતરામ ચંદ્રક આપીએ છીએ. એટલે મેં કહ્યું કે એવું કેમ? ગુજરાતી સાહિત્યનું ટોચનું પારિતોષિક અને તમે સુવર્ણચંદ્રક
આપણે બોલાય પણ છે તો કે પહેલા અમે આપતા હતા પણ અત્યારે સંસ્થાની આર્થિક પરિસ્થિતિ સારી નથી એટલે અમે ફક્ત ચંદ્ર કાપીએ છીએ. મેં તો આવું લખી નાખ્યું. એ વાંચીને અમેરિકાથી એક વાચકનો ફોન આવ્યો કે ભાઈ આવું તો ચાલે જ નહીં, તમે પૂછો એમને કે કોઈ કેટલા પૈસા આપે તો તમે સુવર્ણચંદ્ર આપી શકો. એટલે એમણે મને રકમ કહી, મેં ફોન કરીને મારા વાચકને રકમ કહી અને મારા વાચકે તરત જ કહ્યું કે હું અઠવાડિયામાં એનો ચેક સંસ્થાને મોકલી રહ્યો છું. અને પછી તો મને એવું મન થયું કે આપણે આ વર્ષથી જ શરૂ કરાવીએ. એટલે મેં કહ્યું કે આ વર્ષથી જ રણજીતરામ સુવર્ણચંદ્ર ચાલુ કરો. તો કે અમારી પાસે આ વર્ષના પૈસા નથી, તો મેં મારી ઓફિસમાંથી 10,000 રૂપિયા ઉછીના લઈને હું આપી આવ્યો કે આપણે શુભ શરૂઆત આ વર્ષથી જ કરવી જોઈએ. તો આ રીતે મારી કલમ એક રણજીતરામ સુવર્ણચંદ્ર કરવામાં નિમિત્ત બની હોય એનો મને આનંદ છે. એકવાર અમારા અમેરિકાના એક મારા વાચક મને મળવા આવ્યા એટલે મેં હસતા હસતા એમને પૂછ્યું કે તમે કાલે શું કરવાના છો, ક્યાં જવાના છો? તો એમણે મને કહ્યું કે હું ઊંઝામાં સફાઈ કરવા જવાનો છું. વ્યક્તિગત રીતે મને પણ સફાઈ કરવાનું બહુ ગમે છે અને હું અંગત પણ એવું માનું પણ છું કે એક હાથમાં ઝાડુ હોય અને બીજા હાથમાં કલમ હોય તો ઝાડુવાળો હાથ વધારે મહત્ત્વનો છે. એટલે મેં કહ્યું કે હું આવું રિપોર્ટિંગ કરવા ને સફાઈ કરવા, મને જરૂર આવો. એટલે બીજા દિવસે સવારે હું ઊંઝા પહોંચી ગયો અને અમે લોકોએ બપોર સુધી સફાઈ કરી. બપોર પછી મેં રિપોર્ટિંગ કર્યું અને એક આખા પાનાનો અહેવાલ લખીને મેં અમારા અખબારમાં છાપી દીધો. પછી એ ભાઈ જે છે એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળવા ગયા ત્યારે એ પેલો અંક લઈને ગયા. એટલે એમણે કહ્યું કે જો મેં પોતે સફાઈ કરી છે ને નરેન્દ્રભાઈએ લેખ વાંચ્યો હશે. એમણે 2015માં નરેન્દ્રભાઈએ એક વાત કરી કે મેં જે સ્વચ્છ ભારતનું અભિયાન શરૂ કર્યું છે ને એની પાછળ એક NRIનું પ્રદાન છે. એક NRIએ ઊંઝામાં આવીને સફાઈ યજ્ઞ કરેલો એ અખબારનું કટિંગ લઈને મારી પાસે આવેલા એ વખતે મને વિચાર આવેલો કે જો બહારના લોકો આવીને આપણા દેશને સાફ કરી શકતા હોય તો આપણે પોતે આપણા દેશને સાફ ના કરી શકીએ. તો આ રીતે એક આપણું મોટું આંદોલન શરૂ થયું, એમાં પણ પરોક્ષ રીતે મારી કલમ નિમિત્ત બની એનો પણ મને આનંદ છે. આવા તો અનેક પ્રકારના અનુભવો મને થયા છે કે સૌથી વધારે મને જે હૃદયસ્પર્શી અનુભવો એ લાગ્યા છે કે ગુજરાતમાં ખૂણે ખૂણે જે નાના નાના કામો વિકાસના થઈ રહ્યા છે, કોઈ નાની સંસ્થા છે અને સરસ કામ કરી રહી છે, કોઈ અનાથ આશ્રમ છે, કોઈ મહિલાઓ માટે કામ કરે છે, કોઈ બાળકો માટે કામ કરે છે, તો આવું મને લખવાનું વધારે ગમતું. એટલે મેં ખૂબ લખ્યું છે, ફરી ફરીને ત્યાં જાઉં, અડધો દિવસ રોકાવું અને લખ્યું હોય અને પછી અમેરિકાના વાચકો દ્વારા કોઈને $500, કોઈને $1,000, કોઈને વધારે મોટી રકમ પણ મળી હોય એવું પણ બન્યું છે. તો આવી જ્યારે મને ખબર પડે ત્યારે એટલો બધો આનંદ થાય કે આ પત્રકારત્વ લખ્યા પછી પરિતોષ તો થાય પણ પછી આવી જ્યારે ખબર પડે કે આપણા શબ્દની એક અસર થઈ છે તો એનો સંતોષ પણ થાય. પોઝિટિવ પત્રકારત્વ એટલે શું? અજવાળાને શબ્દ દેહ આપવો એનું નામ પોઝિટિવ પત્રકારત્વ. અંધારું છે પણ અજવાળું છે, કેટલું બધું સરસ થઈ રહ્યું છે. આજુબાજુ તમે નજર કરો, આપણે કોઈ અભિનેત્રી વિશે લખીએ, એના જીવન કવન વિશે લખીએ, એ કેટલો મેકઅપ કરે છે એના વિશે લખીએ, એ કઈ કંપનીના સેન્ડલ પહેરે છે એ પણ લખી નાખીએ, કોઈને કોઈ અભિનેતાને 2-3 વધારે છીંક આવી ગઈ હોય તો એનું રિપોર્ટિંગ કરી લઈએ. પણ આ દેશમાં એવી કેટલીય મહિલાઓ છે જે જબરજસ્ત પડકારો સહન કરીને જીવન જીવી રહી છે. આમ તૂટી જવાય એવા ગંભીરમાં ગંભીર સંજોગોને પણ કેટલીય મહિલાઓએ આમ નાથીને પોતાના પરિવારને બચાવ્યો છે અને સફળ થઈ છે. તો આ મહિલાઓ વિશે આપણે નહીં લખવાનું. અને પાછું આવું બધું છે, તમે જ્યાં જ્યાં નજર કરો ત્યાં આવી સશક્ત સ્ટોરીઓ પડેલી છે. હું 25-27 વર્ષથી પત્રકારત્વ કરું છું અને આવા અનેક લોકોને મળ્યો છું. મને એવું થયું કે આપણે આમના વિશે પણ લખવું જોઈએ. આ લોકો, આ સામાન્ય ગણાતા લોકો જ સાચું ભારત છે, આ લોકો જ દેશને બનાવે છે. આ લોકોની વાતને આપણે સમાજ સામે મૂકીશું તો સમાજમાં એક નવી પ્રેરણાનું વાતાવરણ ઊભું થશે. અને પત્રકાર તરીકે મારો એવો અનુભવ પણ રહ્યો છે કે જ્યારે જ્યારે આવી સરસ વાતો આપણે સમાજ સામે મૂકી છે તો એના આપણે કલ્પના ન કરી શકીએ એટલા સુંદર એનો સુંદર પ્રતિસાદ મળ્યો છે. એની અસર થયા વગર રહેતી જ નથી. મહર્ષિ અરવિંદ તો એવું કહેતા કે આપણે કોઈ વિચાર કરીએ તો જેવો આપણા મનમાં એ વિચાર આવે
એવો એ વિચાર તરત જ બ્રહ્માંડમાં પ્રસ્થાપિત થઈ જાય છે અને પછી ક્યારેક ને ક્યારેક એવું બન્યા વગર રહેતું નથી. તો વિચારની જો આટલી મોટી અસર હોય તો શબ્દની, એ શબ્દ બોલાયેલો હોય કે એ શબ્દ લખાયેલો હોય, એની અસર તો જબરજસ્ત હોય છે. એટલે જ્યારે તમે પોઝિટિવ શબ્દ લઈને જાઓ છો, મને તો પોઝિટિવ સાથે પ્રકાશ, જાણે કે પોઝિટિવિટી સાથે પ્રકાશ આપોઆપ ઇનબિલ્ટ જ હોય એવું મને તો લાગે છે. એટલે એ પોઝિટિવિટી સાથે એ જીવનમાં કે પત્રકારત્વમાં પોઝિટિવિટી સાથે પ્રકાશ આપોઆપ એની સાથે જતો હોય અને અંધારાને દૂર કરતો હોય એવું મને લાગે છે. જી સર, ખૂબ સરસ માહિતી તમે આપી અને આટલા અનુભવ જે અમને પણ ખૂબ હૃદયસ્પર્શી લાગ્યા. તો સર, હવે એક આપણે આગળ થોડી વાત કરીએ તો ડિજિટલ મીડિયા, જેનો અત્યારે આમ પ્રભુત્વ કહી શકાય એવો આખો સમય ચાલી રહ્યો છે, તો પત્રકારત્વ ક્ષેત્રમાં કરિયર બનાવવા માંગતા હોય અને ડિજિટલ મીડિયા અને સોશિયલ મીડિયા પર વધારે આધારિત હોય, તો એવા યુવાનોને તમે શું કહેવા માંગશો? ડિજિટલ મીડિયા અને સોશિયલ મીડિયાનો કેટલો પ્રભાવ છે અને શું બની રહ્યું છે અથવા શું ના બનવું જોઈએ તમારા મતે? આપણે 10 વ્યક્તિને આજકાલ મળીએ અને કંઈ પૂછીએ તો એમાંથી 11 વ્યક્તિ ડિજિટલ સાથે જો સંકળાયેલી હોય છે. એટલે ડિજિટલ 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 થઈ ગયું છે બધે, અને એનો પ્રભાવ પણ છે. હું એવું કહીશ કે માનવ જાત પ્રત્યેનો ભાવ ડિજિટલ મીડિયમાં આપણે ઉમેરવાની જરૂર છે. બહુ જ સરસ માધ્યમ છે અને બહુ ઝડપથી પ્રસરી જતું માધ્યમ છે. પણ હવે એમાં પ્રસરે શું એનું આપણે ધ્યાન રાખવાનું છે. સુગંધ પણ પ્રસરે અને આગ પણ પ્રસરે. આપણે સુગંધ પ્રસરાવવાની છે કે આગને પ્રસરાવવાની છે એનું ખાસ ધ્યાન રાખવાનું, કે આપણે જે પણ રજૂ કરીએ એમાં કન્સર્ન સાથે હોય, એમાં પરિપક્વતા હોય. અને સૌથી મોટી વાત એ છે કે સમાજ માટેનો એક સારો ભાવ એમાં હોવો જોઈએ. એ ગુજરાતીમાં સરસ શબ્દ છે, મને ગમે છે, એ છે ભલું. આવો બીજી ભાષામાં કદાચ શબ્દ નહીં હોય, ભલી લાગણી. તો તમે જ્યારે ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરીને કંઈક કરવા જાઓ છો ત્યારે ભલી લાગણીને કોઈ દિવસ ભૂલવાની નથી. એ ભલી લાગણી છે દરેક માટે, એ ભલી લાગણી છે સમાજ માટે અને ખાસ કરીને છેવાડાના માણસ માટે. હું ઘણી વાર મજાકમાં એવું કહેતો હોઉં છું કે ગામડામાં છેવાડાનો માણસ રહે છે અને શહેરમાં વાડાનો માણસ રહે છે. એટલી બધી વાડાબંધી છે આપણા ત્યાં, પણ આપણે છેવાડાના માણસને ભૂલવાનું નથી. ભારતમાં 58% સંપત્તિ ફક્ત 1% લોકો પાસે છે. ભારતમાં 90% સંપત્તિ 10% લોકો લઈને બેસી ગયા છે. આટલી બધી આવકની અસમાનતા છે. એટલે જ્યારે આપણે શબ્દ લઈને નીકળીએ ત્યારે આપણી જવાબદારી વધી જાય છે. આપણે યાદ રાખવાનું છે પેલા માણસને કે એ માણસ પાસે કશું નથી. કાલે મને એક યુવક મળવા આવ્યો હતો, એ નોકરી શોધી રહ્યો છે, એને પટાવાળા તરીકે નોકરી જોઈતી હતી. મેં એને મારી સામે બેસાડીને થોડીક વાતો પૂછી. એના પિતાજી ગામડામાં એક જગ્યાએ નોકરી કરે છે, એમનો પગાર ફક્ત 4,000 રૂપિયા છે. એમના કુટુંબમાં કુલ 6 વ્યક્તિઓ છે. એ હિંમત કરીને શહેરમાં આવ્યા છે અને પટાવાળા તરીકે નોકરી શોધી રહ્યો છે. મિત્રો, આવા કરોડો કરોડો લોકો છે. તો આપણે ફક્ત છીછરા મનોરંજન માટે કે થોડુંક સારું લગાડી દેવા માટે કે થોડીક ક્રિએટિવિટીની થોડીક મજા લઈ લઈએ, થોડીક શબ્દોની રમત કરી લઈએ, એના માટે ડિજિટલ મીડિયમનો ઉપયોગ કરવો ના જોઈએ. વિક્રમ સારાભાઈ આપણા અવકાશ વિજ્ઞાનના ભીષ્મ પિતામાં હતા. એ એવું માનતા હતા કે ટીવી આવશે ભારતમાં એટલે ચમત્કાર થઈ જશે, કારણ કે ભારતમાં નિરક્ષર લોકોની સંખ્યા વધારે છે. તો આપણે એમને દ્રશ્યો દ્વારા એમનું માનસ બદલીશું. કોઈ પણ દેશને આગળ લાવવો હોય તો શાસકો દ્વારા કદી આવે જ નહીં, એ મોટામાં મોટી માન્યતા છે, ખોટી માન્યતા છે, મિથ છે. કોઈ પણ દેશ આગળ આવે એના લોકોથી, લોકોની ગુણવત્તા ના સુધરે તો દેશ આગળ આવે જ નહીં. વિક્રમ સારાભાઈનું એવું માનવું હતું કે સમજ વિકસાવીશું એટલે સમાજ આપોઆપ બદલાઈ જશે અને આપણે આગળ વધીશું. ટેલિવિઝન આવી ગયું પણ આપણે એનો ઉપયોગ એના માટે કરી જ ના શક્યા. એવું જ ડિજિટલ મીડિયમનું અત્યારે થઈ રહ્યું હોય એવું મને દેખાય છે. આ મીડિયમનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાની જરૂર છે. આપણે લોકોની માનસિકતા બદલીએ. ભારતની સંસ્કૃતિ વિશ્વની શ્રેષ્ઠ સંસ્કૃતિ છે, એના ઘણા બધા કારણો, એના ઘણા બધા લક્ષણો છે. એમાંનું એક લક્ષણ એ છે કે ભારતની સંસ્કૃતિ એ ત્યાગની સંસ્કૃતિ છે. આપણે બીજાનો પહેલા વિચાર કરીએ છીએ. અત્યારે દેશમાં દંભ વધી ગયો છે, કરચોરી છે, અપ્રમાણિકતા છે, આ બધું છે,
આ બધાનો આપણે ઇનકાર નહીં કરી શકીએ, પણ જે મૂળ છે ને સાહેબ, એ મૂળ તો એ જ છે, એ મૂળ હજાર વર્ષ પછી પણ બદલાવાનું નથી. રવીન્દ્રનાથ ટાગોર અને વિવેકાનંદ બંને થોડોક સમય પશ્ચિમની સંસ્કૃતિથી સહેજ આકર્ષાયા હતા, પણ પછી પાછા ગાંધીની જેમ છેવટે તો ભારતની સંસ્કૃતિને જ એમણે કહ્યું કે આ સંસ્કૃતિ જ સાચી સંસ્કૃતિ છે. તો તમે ત્યાગીને ભોગવો સાહેબ, આ આ સૂત્ર વિશ્વમાં બીજે કોઈ વિચારી પણ ના શકે. ભોગવવાનું તો ખરું જ, પણ ત્યાગીને ભોગવવાનું છે. તમારે યુક્ત થવાનું છે કોઈની સાથે, પણ મુક્ત થઈને યુક્ત થવાનું છે. તમે જ્યારે મુક્ત થવાની ભાવના સાથે કોઈની સાથે યુક્ત થાવ છો ને, ત્યારે સાહેબ તમે સદીઓ સુધી એનાથી જુદા પડી શકતા જ નથી. તો આપણે આપણા દેશની આ સંસ્કૃતિને સમજવાની છે, અને દેશના કરોડો લોકોનો પણ વિચાર કરવાનો છે કે આપણે કશું પણ કરીએ, આપણે એક નાનકડી બે લીટીની પોસ્ટ લખીએ, કે આપણે ક્રિએટિવિટી સાથેનું કોઈ સરસ ઇમેજ મૂકીને કોઈક વાતને વહેતી કરીએ, કે આપણે ડિજિટલ મીડિયમનો ઉપયોગ કરીને કંઈક સારું પત્રકારત્વ કરીએ, સારી કારકિર્દી કરીએ. પણ એક વસ્તુ ક્યારે ન ભૂલવી જોઈએ, હું અંગતપણે માનું છું, કે છેવટે દળી દળીને થાય છે શું? આપણે ફીફા ખાડીએ અને 20 વર્ષ 25 વર્ષ 30 વર્ષ જો કશો ફરક ના પડે તો એ પ્રવૃત્તિ કરી તોય શું, ના કરી તોય શું? અને સાચા પ્રયોજન સાથે જે પ્રવૃત્તિ આપણે કરીએ છીએ એ અલેખે જતી જ નથી. મારો અનુભવ નહીં, ઇતિહાસના તમામે તમામ સફળ લોકોનો આ જ અનુભવ છે કે જે સારી ભાવનાથી પ્રવૃત્તિ કરી હોય છે, થોડી ધીરજ ધરવી પડે, થોડીક રાહ જોવી પડે, પણ છેવટે જ્યારે પરિણામ આવે ને ત્યારે સાહેબ આપણને આનંદ થાય અને બીજાને પણ આનંદ થાય, અને એ એ આનંદ વધારે સારો કહેવાય કે બધાને થાય.